નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું જે એમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવનારી ટાટની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વના દરેક ટૉપિકના વિગતવાર પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું જો મિત્રો ટાટની પરીક્ષાનો આ વિડીયો જોવાનો જો આપની પાસે કદાચ સમય આજે ન હોય તો આ વિડીયોની પીડીએફ ફાઇલ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ત્યાંથી આજના વિડીયોની તેમજ ગઈકાલના વિડીયોની પીડીએફ ફાઇલ આપ ડાઉનલોડ કરીને અવશ્ય વાંચી શકશો તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની તો શરૂઆત કરીએ આજના ટોપિક વાઇઝ પ્રશ્નોની કે જેમાં મોટા પ્રશ્નોનો જ સમાવેશ કરવામાં આવેલો છે શરૂઆત કરીએ કેળવણીના ધ્યેયો તેને લગતા પ્રશ્નો પહેલો પ્રશ્ન કેળવણીના ચાર આધાર સ્તંભો કયા કયા છે જવાબ જાણવા માટેનું શિક્ષણ સર્જન કરવા માટેનું શિક્ષણ બીજાની સાથે રહીને જીવવાનું શિક્ષણ અને ચોથું જીવન વિકાસ માટેનું શિક્ષણ બીજો પ્રશ્ન કેળવણીના પરિમાણો જણાવો જવાબ પહેલ પ્રક્રિયા અને નિપજ પ્રશ્ન નંબર ત્રણ કેળવણીના ધ્યેયોના કેટલા પ્રકાર છે કયા કયા જવાબ મુખ્ય બે પ્રકાર છે વ્યક્તિગત અને સામાજિક ચોથો પ્રશ્ન શિક્ષિત વ્યક્તિનું સર્જન કરવામાં કેળવણીના કયા ધ્યેયો સિદ્ધ થવા જોઈએ જ્ઞાનનું ધ્યેય વ્યાવસાયિક કાર્યક્ષમતાનું ધ્યેય સાંસ્કૃતિક ધ્યેય પૂર્ણ જીવનનું ધ્યેય ફુરસદના સમયનું ધ્યેય અને સુસંવાદી વિકાસનું ધ્યેય પ્રશ્ન નંબર પાંચ કેળવણીના ધ્યેયો પર અસર કરતા પરિબળો કેટલા અને કયા કયા છે જવાબ ત્રણ આર્થિક પરિબળ સામાજિક પરિબળ અને સાંસ્કૃતિક પરિબળ છઠ્ઠો પ્રશ્ન કેળવણીના વ્યક્તિગત ધ્યેયના પુરસ્કર્તાઓ કોણ હતા જવાબ આવશે મિત્રો સર પરસિનન એરિસ્ટોટલ રૂસો અને ગાંધીજી પ્રશ્ન નંબર સાત યુનેસ્કો અહેવાલના પંચના અધ્યક્ષ કોણ હતા જવાબ જેક્રસ ડેલોસ ત્યારબાદ જોઈએ બુનિયાદી શિક્ષણના કેટલાક પ્રશ્નો બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતો જણાવો જવાબ છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ બીજું ઉદ્યોગ દ્વારા શિક્ષણ ત્રીજું આવશે સ્વાવલંબી શિક્ષણ ચોથું માતૃભાષા દ્વારા શિક્ષણ પાંચમું આવશે શ્રમના ગૌરવની ખીલવણી છઠ્ઠું માતૃભાષા દ્વારા શિક્ષણ સાતમું ક્રિયા દ્વારા શિક્ષણ આઠ સર્વાંગી વિકાસ પર જોક અને નવમું મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનું અનુકરણ પ્રશ્ન નંબર નવ બુનિયાદી શિક્ષણમાં કેટલા વ્રતોનું શિક્ષણ આપવામાં આવે છે જવાબ અગિયાર વ્રતોનું પ્રશ્ન નંબર દસ મેકોલેના નિશ્યદન સિદ્ધાંતનો અર્થ શું થાય જવાબ ઉપરથી નીચેની તરફ સરકવું પ્રશ્ન નંબર અગિયાર બુનિયાદી શિક્ષણમાં સમવયના ત્રણ કેન્દ્રો કયા કયા છે જવાબ સમવયના ત્રણ કેન્દ્રોમાં ઉદ્યોગ પ્રકૃતિ અને સમાજ પ્રશ્ન નંબર બાર અન્ય વિષયો કે પ્રવૃત્તિ સાથે વણી લેવો તેને કેવું શિક્ષણ કહેવાય જવાબ સમય શિક્ષણ ત્યારબાદ જોઈએ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમના કેટલાક પ્રશ્નો તો અભ્યાસક્રમ રચનાના મુખ્ય ધ્યેયો કયા કયા છે જવાબ ઉપયોગિતાનું ધ્યેય સાંસ્કૃતિક ધ્યેય માનસિક ઘડતરનું ધ્યેય અને ભાવિ સમાજ રચનાનું ધ્યેય પ્રશ્ન નંબર ચૌદ જ્ઞાનની સીમાઓનો વિસ્તાર કરવા માટે પાઠ્યચર્ચામાં શેનો સમાવેશ કરવો જોઈએ જવાબ આવશે મિત્રો પ્રાસંગિકતા અભિરુચિ અને અર્થપૂર્ણતાનો હવે જોઈશું મિત્રો આપણે અધ્યાપન અને મનોવિજ્ઞાનના પ્રશ્નો મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે આ વ્યાખ્યા કોની છે જવાબ સિટી મોર્ગન પ્રશ્ન નંબર સોળ અધ્યયન મનોવિજ્ઞાનના પુરસ્કર્તા કોણ હતા જવાબ પેસ્ટ્રોલોજી સત્તરમો પ્રશ્ન લિન્ડ ગ્રેડના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્રમો જણાવો જવાબ શીખવનાર વ્યક્તિ શીખવાની પ્રક્રિયા અને શૈક્ષણિક પરિસ્થિતિ હવે જોઈએ મિત્રો આપણે વૃદ્ધિ અને વિકાસના કેટલાક મહત્વના પ્રશ્નો સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો જણાવો જવાબ વારસો વાતાવરણ પરિપક્વતા અને ઉત્પેરણા ઓગણીસમો પ્રશ્ન ચારિત્ર્યહીન મા બાપના સંતાનોને વારસામાં ચારિત્ર્યહિંતા જ મળે છે એવું કોણે કહ્યું હતું જવાબ ડંગડેલે પ્રશ્ન નંબર વીસ વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે આ વ્યાખ્યા કોની છે જવાબ સ્કીનર બાવીસમો પ્રશ્ન પિયાજેના મતે કઈ અવસ્થામાં બાળકમાં સાઠ ટકા જેટલો બુદ્ધિનો વિકાસ થઈ જાય છે જવાબ આવશે મિત્રો શિશુ અવસ્થામાં પ્રશ્ન નંબર બાવીસ કિશોરાવસ્થાનો સમયગાળો શું હોય છે જવાબ આવશે મિત્રો છ થી બાર વર્ષ ત્રેવીસમો પ્રશ્ન પ્રેરકો એ પ્રાણીઓની એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે જે તેને કોઈ એક ચોક્કસ કાર્ય કરવા પ્રેરે છે આ વ્યાખ્યા કોની છે જવાબ મેકડુગલ પ્રશ્ન નંબર ચોવીસ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંત મુજબ જરૂરિયાતના ક્રમ દર્શાવો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તો પહેલી જરૂરિયાત આવશે શારીરિક ત્યારબાદ સલામતીની ત્યારબાદ પ્રેમની ચોથા ક્રમમાં આવશે આદર અને સૌથી છેલ્લે આવશે સ્વઆવિષ્કારની જરૂરિયાત પ્રશ્ન નંબર પચીસ ફ્રોઈડે જણાવેલી મનોજાતીય વિકાસની અવસ્થાઓ જણાવો જવાબ પેલી અવસ્થા આવશે મુખ અવસ્થા જન્મથી બે વર્ષ સુધી બીજી આવશે ગુદા અવસ્થા બેથી ત્રણ વર્ષ દરમિયાન ત્રીજી આવશે મિત્રો લિંગ અવસ્થા ત્રણથી પાંચ વર્ષ ચોથી સુષુપ્ત અવસ્થા છથી બાર વર્ષ અને પાંચમી વિજાતી અવસ્થા ચૌદથી અઢાર વર્ષ પ્રશ્ન નંબર છવ્વીસ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે છવ્વીસમો વિકાસના વિવિધ તબક્કાઓ ક્રમમાં જણાવો તો પહેલો ક્રમ આવશે મિત્રો ગર્ભાવસ્થા ત્યારબાદ શિશુ અવસ્થા ત્રીજો ક્રમ કિશોરાવસ્થા ત્યારબાદ આવશે તરુણાવસ્થા યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને અંતિમ વૃદ્ધાવસ્થા બુદ્ધિના કેટલાક પ્રશ્નો જોઈએ ગેરેટના મત મુજબ બુદ્ધિના પ્રકાર કેટલા છે અને કયા કયા જવાબ ત્રણ પ્રકાર છે મૂર્તબુદ્ધિ અમૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ પ્રશ્ન નંબર અઠ્યાવીસ મોસ્ટ એમ્પી સ્મૃતિના ચાર તબક્કા જણાવો તો સ્મૃતિના ચાર તબક્કા આવશે સંકેતાંકન બીજું આવશે સંચય ત્રીજું પુનઃપ્રાપ્તિ અને ચોથું પ્રત્યેવિજ્ઞાન પ્રશ્ન નંબર ઓગણત્રીસ તર્કના બે પ્રકાર જણાવો પેલો પ્રકાર છે મિત્રો નિગનાત્મક તર્ક અને બીજો વ્યાપ્તિ તર્ક પ્રશ્ન નંબર ત્રીસ વ્યક્તિગત ભિન્નતાના જવાબદાર કારણો કયા છે જવાબ વારસો વાતાવરણ જાતિ અને શારીરિક વિકાસ પ્રશ્ન નંબર એકત્રીસ અધ્યયનના સિદ્ધાંતો જણાવો પ્રયત્ન અને ભૂલ જેમાં જવાબ આવશે થોર્નડાઈક અભિસંધાન દ્વારા અધ્યયન તેમાં આવશે પાઉલો અને સ્કીનર અને ત્રીજો આંતરસૂચ દ્વારા અધ્યયન કે જેમાં આવશે કોહલર કોફકા અને વર્ધિમર પ્રશ્ન નંબર બત્રીસ મોસ્ટ એમ્પી પ્રત્યયનના ઘટકો જણાવો તો પહેલો ઘટક છે પ્રેષક આ ક્રમમાં યાદ રાખવા ખૂબ જ જરૂરી છે મિત્રો સંકેતીકરણ સંદેશો માધ્યમ અસંકેતીકરણ ત્યારબાદ આવશે સંદેશો પ્રાપ્ત કરનાર પ્રતિપોષણ અને છેલ્લે વિક્ષેપ કે અવરોધ પ્રશ્ન નંબર તેત્રીસ પ્રત્યયન માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે જવાબ કોમ્યુનિકેશન પ્રશ્ન નંબર ચોત્રીસ મોસ્ટ એમ્પી ઇન્ડસ્ટ્રીયલ ઓડિયો વિઝ્યુઅલના સંશોધનના તારણો જણાવો તો તેના સંશોધનમાં જણાવેલું છે કે આપણે જો વાંચીએ તો દસ ટકા યાદ રાખીએ સાંભળીએ તો આપણને વીસ ટકા યાદ રહે છે જો આપણે જોઈએ તો ત્રીસ ટકા યાદ રહે છે અને આપણે જાતે કોઈ કાર્યનો ભોગ કરીએ તો નેવ ટકા યાદ રહે છે પ્રશ્ન નંબર પાંત્રીસ માનવના વ્યક્તિત્વ વિકાસના મુખ્ય ત્રણ સોપાનો કયા કયા છે જવાબ આત્મનિરીક્ષણ આત્મસાક્ષરતા અને આત્મનિરૂપણ છત્રીસમો પ્રશ્ન વ્યક્તિની દ્રષ્ટિએ શિક્ષકોના પ્રકાર કેટલા છે જવાબ વ્યક્તિની દ્રષ્ટિએ શિક્ષકોના ત્રણ પ્રકાર છે અંતર્મુખી શિક્ષકો બહિર્મુખી શિક્ષકો અને ત્રીજું વિકાસોન્મુખ શિક્ષકો પ્રશ્ન નંબર સાડત્રીસ વ્યક્તિત્વના પ્રકારો જણાવો તો યુગના મતે બે પ્રકારો છે અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ સેલ્ડનના મતે ત્રણ પ્રકાર છે બાહ્ય સ્તર પ્રધાન મધ્ય સ્તર પ્રધાન અને આંતરસ્તર સ્તર પ્રધાન પ્રશ્ન નંબર અંતિમ આડત્રીસમાં વ્યક્તિત્વને અસર કરતા જૈવિક પરિબળો જણાવો સોરી અસર કરતાં પરિબળો જણાવો તો જવાબ આવશે બે જૈવિક પરિબળો અને સામાજિક પરિબળો જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર